મેઘરજના અંતરિયર વિસ્તારોમાં પણ પાણીને લઈ રહીશો દર દર ભટકી રહ્યા છે. હાલ ઉનાળો ખૂબ આકરો બન્યો છે, જેના કારણે કુવા તરાવ નદીમાં પાણી સુકાઈ ગયા છે. ત્યારે ઠેર ઠેર પાણીની સમસ્યા સામે આવી છે. ત્યારે મેઘરજના આંતરિયાળ વિસ્તારોમાં પણ પાણીને લઈ રહીશો દરદર ભટકી રહ્યા છે. વાત છે મેઘરજ તાલુકાના પંચાલ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ વેર કુવેરી ગામમાં પાણી એ મુખ્ય પ્રશ્ન છે. ત્યારે આ વિસ્તારમાં હજુ વહીવટીતંત્ર દ્વારા આ વિસ્તારમાં હજુ ઘરે નળ ફીટ કર્યા નથી તો પાણી ક્યાંથી આવશે તે એક પ્રશ્ન છે. ત્યારે ગ્રામજનો એક એક કિલોમીટર દૂર દૂરથી પાણી લાવવા મજબૂર બન્યા છે. આ વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે. ત્યારે મૂંગા પશુઓને પણ પાણી વગર તરસે મરવાનો વારો આવ્યો છે. ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે, પણ તંત્ર દ્વારા ગ્રામજનોની વાત ધ્યાને લેવાતી નથી અને જનતા પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહી છે. પંચાલ ગામમાં નળથી જળ યોજના હજુ 60% વંચિત જોવા મળી રહ્યા છે. ત્યારે આ વિસ્તારના લોકોને નળથી જળ યોજનાનો લાભ મળે એવી માંગ કરી રહ્યા છે. જયદીપ ભાટિયા, ZS TV, અરવલ્લી. મારું નામ નારાયણભાઈ, બે કલાસ ગામ પંચાલની અંદર સેવાડો ગામમાં વિળુકુવેડ ફળિયામાં રહું છું. અમારે પાણીની સમસ્યા ખૂબ છે અત્યારે, અને સરકારશ્રીનો અભિગમ હતો નળથી જળ, ઘર ઘર નળ આપવાની વાત હતી, પણ હજુ સુધી નળ આવેલ નથી, પાઇપલાઈનની વ્યવસ્થા કરેલ નથી હજી, અને જે ટાંકાનું જે હતું સર્વે કરી ગયા છે, પછી કોઈ જો લેવા આવ્યા નથી. સરકારશ્રીની ઘણી માંગ કરીએ છીએ, પંચાયત દ્વારા પણ અમે રજૂઆત કરી છે, પણ એનો કોઈ આજ સુધી કોઈ પેલું અમલમાં આવ્યું નથી. બરાબર, એટલે સરકારશ્રીની માન્ય કરીએ કે અમે રજૂઆત કરીએ અને અમારા ઘર સુધી નળ ની વ્યવસ્થા કરી આપે, પાણીની વ્યવસ્થા થાય એવી શુભેચ્છાઓ પાઠવી છે સરકાર. મારું નામ હંસાબેન નારાયણભાઈ કલાસવા છે. ગામ પંચાલ પંચાયત વેળુકવેળી ફળ્યું. અમારે આ ઉનાળાની સિઝનમાં ઋતુની અંદર પાણીની બહુ સમસ્યા છે પીવાની. તે મહિલાઓને દૂર દૂર સુધી 2-2 કિલોમીટર સુધી પાણી માટે વળખા મારવા પડે છે, દૂર દૂર સુધી જવું પડે છે. તો આ પાણીની નળની જળની સેવાની સરકારશ્રીની અભિગમ છે છેલ્લા 5 વર્ષથી, પણ આ હજી સુધી આ નળની જળની સેવાની કંઈ હજી સુધી અમારા ફળિયામાં કંઈ એનું આયોજન થયેલું નથી. તેમ છતાં આ સરકારશ્રીને અમે એવી રજૂઆત કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આ ઉનાળાની અંદર આ પાણીની નળની સેવા શરૂ કરે એવી અમે આ સરકારશ્રીને હજી કરીએ છીએ.